ક્રાંતિ જ માલકંડેશ્વર મહાદેવની જન્માષ્ટમી પર્વ નિમિત્તે નીકળતી પાલખી યાત્રા રખાઈ મોકૂફ. ક્રાંતિ શહેરમાં શ્રી માર્કંડેશ્વર મહાદેવના મંદિરેથી દર વર્ષે જન્માષ્ટમીના પવિત્ર દિવસે શિવજીની પાલખી યાત્રા કાઢવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે આ પાલખી યાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. દર વર્ષે શ્રી માર્કંડેશ્વર મહાદેવની શોભાયાત્રામાં પાલખી યાત્રા સહિત શિવરાત્રિ તેમજ જન્માષ્ટમી પર્વ નિમિત્તે વર્ષમાં બે વાર નીકળે છે, પરંતુ કોરોનાના કારણે મંદિરના ટ્રસ્ટીઓ તેમજ પ્રમુખ યોગેશભાઈ રાવલ દ્વારા પાલખી યાત્રાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. શિવભક્તોએ મંદિરમાં આવીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને મંદિરના હોલમાં મૂકેલ પાલખીમાં બિરાજમાન શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ગાંધીનગરમાં આવેલ વૈષ્ણવ મંદિરોમાં પણ જન્માષ્ટમી પર્વની ઉજવણી જરૂર થશે, પરંતુ તેમાં હરિભક્તો હાજર રહી શકશે નહીં. મંદિરના પૂજારી અન્ય સ્ટાફ મિત્રો દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. કોરોનાની મહામારીના કારણે દરેક ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવોની ધર્મપ્રેમી લોકો મજા માણી શકતા નથી, પરંતુ લોકો હવે કોરોનાનો અંત લાવવા પ્રભુને પ્રાર્થના કરતા રહે છે. સંજય રાવલ, જેડેસ્ટી. ભગવાન શિવજીની નગરયાત્રા પાલખી સહિતની વાજિંદ્રો સાથે કાઢતા હતા, પરંતુ હાલના આ કોરોના સંક્રમણના કારણે, કોવિડ-19ના કારણે શ્રી સરકારશ્રીના આદેશ મુજબ આ ઇતિહાસમાં પ્રથમવાર ભગવાનની પધરામણી બંધ રહી છે. ગામમાં અમે ભગવાનની નગરયાત્રા માટે પાલખી લઈ જઈ શક્યા નથી. ભક્તોને ઘણું દુઃખ થયું છે, માટે અમે ભક્તોને એમ કે ભાઈ ભગવાનની ઈચ્છા હોય એમ થાય, હાલની પરિસ્થિતિ એવી છે, માટે ભક્તોને અમે આ તબક્કે અમે દિલગીર છીએ, દિલગીરી વ્યક્ત કરીએ છીએ કે ભાઈ અમે આ પાલખી આ વખતે કાઢીને આપના ઘરે નગરયાત્રા કાઢીને પધરામણી કરી શક્યા નથી, પરંતુ માર્કંડેશ્વર મહાદેવ હોલમાં ભગવાનની પાલખી કાઢી બગીચામાં ફેરવીને પાલખી મૂકી છે, જેને ભક્તોએ દર્શન કરવા એના માટે છૂટ અમે રાખેલી હતી, અને જે ભક્તોને દર્શન દૂરથી દર્શન કરી શકે એ વ્યવસ્થા હોલમાં કરેલી છે. અને આ હાલના જે આ તબક્કે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આપણા ભારત દેશ ઉપર જે આવેલી આ જે પરિસ્થિતિ છે કે વિશ્વ ઉપર જે આવેલી તકલીફો છે એ ભગવાન દૂર કરે અને દરેકને શાંતિ સુખ મળે અને તબિયત બધાની સારી રહે એવી પ્રભુ શિવજીને પ્રાર્થના કરીએ છીએ.